શુક્રવારે સવારે સાધિકા સાથે દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈને રૂટીન ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. સિવિલમાં આવેલા નારાયણ સાંઈએ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના અડધી સજા ભોગવનાર કેદીઓને છોડી મૂકવાના નિર્ણયને આવકારવા ઉપરાંત સ્વદેશી વસ્તુઓ જ ખરીદવા માટે આગ્રહ રાખવાની વાત કરી હતી. બળાત્કારના આરોપી નારાયણ સાંઈને શુક્રવારે સવારે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે પત્રકારના મુસ્લિમના તલાક માટેના પ્રશ્ન સામે નારાયણે કહ્યું હતું કે મુસ્લિમ ધર્મનું મને બહુ વધુ જ્ઞાન નથી, પણ આ તલાકના નિર્ણય અંગે મુસ્લિમ આગેવાન અને નેતા તેમજ સુપ્રીમ કોર્ટ સારો જ નિર્ણય લેશે તેવું જણાવ્યું હતું. જ્યારે ભારતમાં ચાઇનીઝ ચીજવસ્તુઓના વેચાણ સામે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો ભારતીય નાગરિકોએ આગ્રહ રાખવો જોઈએ તેમ જણાવ્યું હતું. તેમજ સુપ્રીમ કોર્ટના સારા નિર્ણયમાં જે કેદીની અડધી સજા પૂરી થઈ હોય તેને મુક્ત કરવા જોઈએ, આ સુપ્રીમ કોર્ટના નિર્ણયને નારાયણ સાંઈએ આવકાર્યો હતો. લગ રહા હૈ કે ન્યાય તો મુજે મિલેગા, ઈશ્વર મેરે સાથ અન્યાય નહીં કરેગા, ઇસકા મુજે વિશ્વાસ હૈ. યે જરૂર મેં કહે સકતા હું કે ભારત કી જો ન્યાય વ્યવસ્થા ઓર પ્રક્રિયા હૈ ઉસમે તેજી સે બદલાવ આના ચાહિયે ઓર જલ્દી ન્યાય મિલે, યે બહોત જરૂરી હૈ, ક્યોંકિ વિલંબિત મિલા હુઆ ન્યાય ભી અન્યાય કે સમાન હૈ. જસ્ટિસ ડિલે ઇઝ ઇક્વલ ટુ જસ્ટિસ ડિનાય. બસ જલ્દી ન્યાય મિલે. સશક્તિકરણ બનામ પુરુષ અશક્તિકરણ નહીં હોના ચાહીએ, હે ને? તો ઇસ વિષય મેં ભી મીડિયા અપના કામ કર રહી હૈ. જો ભી મીડિયા સે, ઇલેક્ટ્રોનિક મીડિયા ઓર પ્રિન્ટ મીડિયા સે જુડે હુએ લોગ ઇસ બાત કો જન જન તક પહોંચાએ ઓર ઉનકા ભી ઇસમે સહયોગ મિલે, યે જરૂરી હૈ, ક્યોંકિ દેર સબેર ઇસકા ભી બહોત હી પરિણામ ઇસકે બહોત દુષ્પરિણામ આયેંગે એસા મુજે લગતા. થોડા સ્વાસ્થ્ય કા કારણ થા ઉસકી વજહ સે આના પડા. શુક્રવારે સવારે બળાત્કારના આરોપી નારાયણ સાંઈને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે પત્રકાર સમક્ષ મુસ્લિમ તલાક, સ્વદેશી ચીજવસ્તુ ખરીદવા અને સુપ્રીમ કોર્ટે જે ગુનેગારો જેલમાં અડધી સજા ભોગવી હોય તેવા આરોપીને છોડી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવા અનેક નિર્ણયને આવકારી સુપ્રીમ કોર્ટના આદેશને શિરોમાન્ય ગણાવ્યો હતો. કેમેરામેન જય સિરસાગર સાથે ધીરજ સુમરા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.